બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આજ રોજ સાયલા મામલતદાર કચેરી ખાતે ફરીથી 200 જેટલી મહિલાઓએ આવેદનપત્ર આપ્યું. સાયલા સતવારાપરા ગોરડિયા હનુમાન વિસ્તારમાં મૃત પશુને લાવી તેના ચામડા હાડકા જુદા કરી સુકાય ત્યાં સુધી આ ફારવેલી જગ્યા પર રાખવામાં આવે છે. મૃત પશુ સમગ્ર સાયલા તેમજ મહાજન પાંજરાપુરમાંથી લાવવામાં આવે છે અને આનો સમગ્ર ઇજારો આપવામાં આવે છે. દર મહિને મૃત પશુઓ અંદાજે 200-300ની સંખ્યામાં નાના મોટા જુદા જુદા વિસ્તારમાં લાવી આ જગ્યા પર રાખવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં વરસાદથી પાણી પડવાથી આ મૃત પશુઓ અત્યંત દુર્ગંધ મારે છે, જેની ખરાબ દુર્ગંધથી આ વિસ્તારના લોકો ત્રાહીમાં પોકારી ગયા છે. છેલ્લા ઘણા દિવસથી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવા છતાં કોઈ આમનું સાંભળવા તૈયાર નથી, ત્યારે આજે ફરીથી મામલતદાર કચેરીએ લોકોનું ટોળું ઘૂસી આવ્યું હતું. આ વિસ્તારમાં અંદાજે 40 વર્ષથી આ ચામડા ઉતારવાનું કામકાજ ચાલુ છે, પણ જ્યારે આ જગ્યા ફાળવવામાં આવી હતી ત્યારે આ જગ્યા આટલી વિકસિત ન હતી. હાલના સમયે 1500 ઉપર જેટલી વસ્તી હાલ વસવાટ કરી રહી છે. લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ છે, આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. આ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ ઠેર ઠેર પાણીના ખાબોચિયા ઉભરાતી ગટરો પણ જોવા મળે છે, કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે. આ વિસ્તારના લોકોએ જો છેલ્લા દિવસની અંદર આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર સાયલા ગામ બંધની ચીમકી ઉચ્ચારી હતી. થોડા દિવસો પહેલાં મામલતદાર કચેરીએ પણ આ રજૂઆતને કારણે ચાલુ મિટિંગે આ મહિલાઓનું ટોળું ઘૂસી આવ્યું હતું, જેના કારણે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. જગદીશ ઝાલા, ZHC TV, ચોટીલા.